મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોને નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્વેતા તેવત્યાની ઉપસ્થિતિમાં જિલ્લા મહેસૂલી વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ દ્વારા પ્રાર્થના સભા યોજીને દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે 2 મિનિટનું મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ નર્મદા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના તમામ વિભાગના અધિકારી કર્મચારી દ્વારા તથા જિલ્લાની 5 તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના કર્મીઓ દ્વારા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ તંત્રના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા તમામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ જવાનોએ તેમજ રાજપીપરા નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને ચીફ ઓફિસર રાહુલ ઢોડિયા નર્મદા જિલ્લાના તમામ સરકારી વિભાગો દ્વારા પણ પોતપોતાના કાર્યાલયમાં મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપરા. નમસ્કાર મિત્રો, હું છું સાજિદ મલેક, મંત્રી શ્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કાલાવડ તાલુકો. જેડેશ ટીવીના તમામ માનવંતા દર્શક મિત્રો તેમજ સમગ્ર ગુજરાત વાસીઓને હું અંધકારમાંથી રોશની તરફ લઈ જતા પર્વ દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વિક્રમ સંવત 2079નું વર્ષ આપ સર્વને માટે ફળદાયી લાભદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. ખખડાવતા રહીએ દ્વાર, એકમેકના મનના મુલાકાત ના થઈ તો કઈ નહીં, રણકાર રહેવો જોઈએ. નમસ્કાર.